આંતરરાજ્ય વાહન ચોરતી મધ્યપ્રદેશની ટોળકીનો નવસારી એલસીબીએ પર્દાફાશ કર્યો છે। નવસારીમાં પોલીસે 2 5 કે 10 નહીં પરંતુ 21 જેટલા ચોરાયેલા બાઇક શોધી કાઢ્યા। એક દિવસમાં 2 બાઇક ચોરીની ઘટના કેવી રીતે રીતના નવસારી પોલીસને મધ્યપ્રદેશ સુધી ચોર ટોળકી પાસે લઈ ગઈ તેને લઈને સમજવું જરૂરી છે। नवसारी जिल्लामां हमणाथी वाहन चोरीना केसमां वधारो जोवा मळ्यो हतो, जेने जोता नवसारी पोलीसनी साथे नवसारीनी एलसीबीनी टीम पण एक्टिव थई हती। जिल्लाना जलालपुर विस्तारमां एक ज दिवसमां 2 बाइकनी चोरी थता पोलीस एक्टिव थई हती, जेना बाद केसनी तपास जिल्लानी एलसीबी टीमने सोंपाई हती। तपास दरमियान एलसीबीने सीसीटीवी फूटेज अने ह्यूमन इंटेलिजेंसना आधारे खबर पड़ी के 2 लोको मध्यप्रदेशथी बाइक चोरी करवा माटे आवे छे अने बाइक चोरी करीने लई जाय छे। શંકાના આધારે પૂછપરછ કરી, જેમાં એક છે વિલેશ જુગડિયા ચોગડ અને બીજો છે માઇનોર છે, એ બંનેને અટક કરીને પૂછપરછ કરતાં એમની પાસે એ વખતે જ ચોરીનું બાઇક ને મળી આવે। ત્યારબાદ વધુ તપાસ અર્થે અમારી આ ટીમ છે એને મધ્યપ્રદેશના અલીરાજપુર જે સોઢવા સુમનિયાવાડ ગામ છે ત્યાં મોકલવામાં આવેલ હતી। એલસીબીએ બંને આરોપીની કડક રીતના પૂછપરછ હાથ ધરતા માલુમ પડ્યું કે આ લોકો ચોરીના બાઇક મધ્યપ્રદેશ લઈ જતા હતા, જેથી એલસીબીની ટીમ વધુ તપાસ માટે એમપી ગઈ, જ્યાં કુલ અલગ અલગ 21 ચોરીના બાઇકો મળી આવ્યા હતા, જે તમામ બાઇક ગુજરાતના અલગ અલગ જિલ્લાના હતા। આ જે ટીમે એલસીબી ટીમે ડિટેક્શન કરેલું છે એની અંદર નવસારીના 4, સુરત શહેરના 4, સુરત ગ્રામ્યના 4, છોટાઉદેપુરના 6, ભરૂચના 1, પંચમહાલના 1 અને વડોદરા શહેરના 1 જે બાઇક ચોરીના ગુના છે ડિટેક્ટ કરેલા છે। બંને આરોપીઓ છે અને બીજા જે 4 હાલના તપાસમાં વોન્ટેડ છે, એ લોકો કોઈ પણ બાંધકામની જગ્યા છે, રહેણાંકની જગ્યાઓ છે, ત્યાં કોઈ પણ ઓપન બાઇક હોય લોક વગરનું કે તો એ લઈ અને એ લોકો નીકળી જતા હતા। રાત્રિ દરમિયાન પણ એ લોકોની આ એક્ટિવિટી ચાલુ રહેતી હતી। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ લોક વગરની બાઇકને વધુ નિશાન બનાવતા હતા। જે બાઇકમાં ચાવી લગાવેલી હોય તે બાઇક સરળતાથી ચાલુ કરીને નીકળી જતા હતા। નવસારી એલસીબીએ તમામ 21 ચોરીના બાઇક જપ્ત કર્યા છે, જે તમામ બાઇકની કુલ આશરે કિંમત 5,50,000થી પણ વધુ થવા જાય છે। નવસારી એલસીબી એક સગીર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી અને અન્ય 4 આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। અમદાવાદના પૂર્વ વિસ્તાર જેવા બનતા ગુના હવે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ બની રહ્યા છે। શહેરના પોશ એવા વસ્ત્રાપુર વિસ્તારમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો ઝઘડો ખૂનની કોશિશ સુધી પહોંચી ગયો। જુઓ ક્રાઇમ રિપોર્ટ। આજકાલ સામાન્ય બાબતના ઝઘડા ઘાતક સ્વરૂપ લઈ લેતા હોય છે, અમુક ઝઘડા હત્યા કે પછી હત્યાને પ્રયાસ સુધી પહોંચી જતા હોય છે। આવો જ એક બનાવ પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારમાં બન્યો છે। વસ્ત્રાપુરના માનસી ક્રોસ રોડ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ઇન્કવાયરી માટે જતા એક વિદ્યાર્થી પર અન્ય એક વિદ્યાર્થીએ છરીના ઘા મારી દીધા। આરોપી વિદ્યાર્થીએ તેના 2-3 મિત્રો સાથે આવીને સ્કૂલ બેગમાંથી છરી કાઢી અને લિફ્ટ પાસે ઊભા રહેલા વિદ્યાર્થીને છાતી, હાથના કાંડા, કપાળમાં તેમજ જમણા ખભા પર છરીના ઘા મારી દીધા હતા। જો કે લોકો ભેગા થતા હુમલાખોર વિદ્યાર્થી અને તેના મિત્રો ભાગી ગયા। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના મિત્રે વેપારી પિતાને ફોન કરતા તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત દીકરાને હોસ્પિટલ લઈ ગયા હતા। પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ધોરણ 11માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી વચ્ચે 6 મહિના પહેલા એક ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીએ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો। હાલ તો પોલીસે હુમલાખોર વિદ્યાર્થી અને તેના 2 સાગરીતો સામે હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।